પંચમહાલ આંબેડકર સ્મરણજલી સમિતિ કાલોલ દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસ અને કચ્છના રાપરમાં થયેલ હત્યાને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ આંબેડકર સ્મરણજલી સમિતિ દ્વારા માનનીય રાજ્યપાલ શ્રી ગાંધીનગરને સંબોધીને કાલોલ મામલતદાર શ્રીને ઉત્તર પ્રદેશ ખાતેના હાથરસના અનુસૂચિત જાતિની દીકરી પર કરવામાં આવેલ સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ કરવામાં આવેલ હત્યાના મુદ્દે અને તારીખ 25/9/2020ના રોજ કચ્છ જિલ્લાના રાપરના દેવજીભાઈ રામેશ્વરીની હત્યા સામે અનુસૂચિત જાતિ જનજાતિ સમાજે સખત વિરોધ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ. કાલોલ તાલુકાના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ દ્વારા જે ઉત્તર પ્રદેશમાંના હાથરસમાં દલિત બાળકી ઉપર ગેંગરેપ કરીને હત્યા નિપજાવવાનો જે અમાનવીય અત્યાચાર થયો છે તેના બાબતે અમે કાલોલ તાલુકાના અનુસૂચિત જાતિના લોકોએ વિરોધ પ્રદર્શન કરી અને મામલતદાર કાલોલ સાહેબને આવેદનપત્ર આપેલ છે. આ આવેદનપત્ર દ્વારા અમે અમારી માગણીઓ ગુજરાતના રાજ્યપાલશ્રીને પહોંચાડવા માગીએ છીએ અને માગણી કરીએ છીએ કે દલિત અત્યાચારના આ કિસ્સામાં એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર સીબીઆઈને તપાસ સોંપે. 2 મહિનામાં એટ્રોસિટી એક્ટની જે જોગવાઈ છે એ પ્રમાણે 2 મહિનામાં આ કેસને ડે ટુ ડે ચલાવીને પીડિત પરિવારને ન્યાય આપે તથા પીડિત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપે. અને ઉત્તર પ્રદેશમાં બીજા આવા અન્ય 6 બનાવો બનેલા છે જેમાં બીજો એક દલિત અત્યાચારનો કેસ છે અને બાકીના બીજા બહુજન બહેનો ઉપર જે રેપ થયા છે એ તમામ કેસની એક સીટની રચના કરીને એની તપાસ કરી અને જવાબદાર આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા મળે એવી અમારી માગણી છે. બીજી માગણી અમારી એવી, ભારત માતા કી, કચ્છના રાપરમાં દલિત એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ખુલ્લેઆમ સરેઆમ હત્યા કરવામાં આવી છે. આ માનવવાદી તત્વ દ્વારા જે હત્યા કરવામાં આવેલી છે એમાં 10 આરોપીઓ છે. એમાં પણ અમારી આ જ માગણી છે કે તાત્કાલિક સીટની રચના કરી એની તપાસ કરી અને 2 મહિનામાં આરોપીઓને સજા થાય તથા જે દેવજીભાઈના પત્ની છે મીનાક્ષીબેન એમની એમના વતનમાં શિક્ષિકા હોય બદલી કરવામાં આવે, એમને પોલીસ રક્ષણ આપવામાં આવે અને ગુજરાતના કર્મશીલો દલિતો દલિત કર્મશીલો અને એડવોકેટો ઉપર વારંવાર હુમલા થઈ રહ્યા છે તો અમારી એ પણ માગણી છે કે આની રિવ્યૂ કરી અને જે પણ કર્મશીલો કાં તો વકીલો ઉપર જોખમ હોય એમને પોલીસ રક્ષણ આપવામાં આવે એવી અમારી માગણી છે. શું નામ તમારું? મનુભાઈ રોહિત.